નમસ્કાર મિત્રો હું સુખદેવ આપ સૌનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી જનરલ નોલેજમાં મિત્રો તાજેતરમાં ગ્રેમી એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે તો આજના વિડીયોમાં આપણે ગ્રેમી એવોર્ડને લગતા મહત્ત્વના પરીક્ષાલક્ષી મુદ્દાઓની વાત કરવાની છે મારો વિડીયો પૂરો જોવા વિનંતી વિડીયો લાઇક કરજો આપના મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા વિનંતી આપનું સબસ્ક્રિપ્શન મારા માટે ઘણું બધું મહત્ત્વનું છે તો મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી હવે વાત કરીએ ગ્રેમી એવોર્ડને લગતા મહત્ત્વના મુદ્દાઓની તો ગ્રેમી એવોર્ડને સંગીતનો શ્રેષ્ઠ એવોર્ડ માનવામાં આવે છે આ એવોર્ડ ધ રેકોર્ડિંગ એકેડમી દ્વારા આપવામાં આવે છે ગ્રેમી એવોર્ડને ગ્રામોફોન એવોર્ડથી પણ ઓળખવામાં આવે છે આ વખતે ગ્રેમી એવોર્ડની ત્રેસઠમી આવૃત્તિ હતી જેનું આયોજન લોસ એન્જલસ કન્વેન્શન સેન્ટર ખાતે થયું હતું અને ટ્રેવર નોવા કે જે મશહૂર કોમેડિયન છે તેઓના દ્વારા આ કાર્યક્રમ હોસ્ટ કરવામાં આવ્યો હતો અમેરિકન પોપ સ્ટાર બિયોન્સે આ વખતે ચાર કેટેગરીમાં ચાર ગ્રેમી એવોર્ડ જીત્યા હતા બિયોન્સે કુલ અઠ્યાવીસ ગ્રેમી એવોર્ડ જીતી સૌથી વધુ ગ્રેમી એવોર્ડ જીતનારી મહિલા બની ગઈ છે આ વખતે બેસ્ટ પરફોર્મન્સ એવોર્ડ બિયોન્સેને મળ્યો છે ત્યારબાદ ટેલર સ્વિફ્ટને આલ્બમ ઓફ ધ ઇયરનો ગ્રેમી એવોર્ડ આપવામાં આવ્યો છે અને તેઓને તેમની કૃતિ ફોક લોર માટે આ એવોર્ડ આપવામાં આવ્યો છે આઈ કાંટ ભરીત આ ગીતને સોંગ ઓફ ધ યરનો એવોર્ડ આપવામાં આવ્યો છે હવે ગ્રેમી એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીયની વાત કરીએ તો શ્રી રવિશંકર કે જેઓ સિતાર વાદક છે તેઓ ગ્રેમી એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય વ્યક્તિ છે તો મિત્રો આ થઈ ગ્રેમી એવોર્ડને લગતા મહત્ત્વના પરીક્ષાલક્ષી મુદ્દાઓની વાત ફરી મળીશું નવા વિડીયો સાથે થેન્ક યુ